હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે આપણો બીજો દિવસ, મને મારું પ્રોમિસ યાદ છે અને એટલો દૃઢ વિશ્વાસ છે કે તમે પણ મારા આ ભગીરથ પ્રયત્નમાં જોડાઈ જ રહ્યા છો. મને ગઈકાલથી ખૂબ સારા પ્રતિભાવો મળી રહ્યા છો, તો એ માટે આપ સૌનો આભાર. આજે કોરોનાની મહામારીમાં લોકો જે ભયભીત બન્યા છે અને એને કારણે ક્યાંક આવી બધી જે પરિસ્થિતિઓનું સર્જન થયું છે, એમાં આપણે ક્યાંક આપણું નાનું સેવા કાર્ય કરવાનું છે. તો આપણે ગઈકાલે ડે ફર્સ્ટ હકારાત્મક વિચારસરણી કેવી રીતના આપણી લાઈફમાં અપનાવી શકીએ, પોઝિટિવ થિંકિંગ કેવી રીતના કરી શકીએ એની આપણી શરૂઆત કરી છે. આજે આપણે દિવસ બે, આપણું 10 દિવસના પ્લાનિંગની અંદર હું નાના નાના વિડીયો આપની સમક્ષ મૂકીને આ વસ્તુ તમને શીખવવા માગું છું કે તમે એક પોઝિટિવ વ્યક્તિ બનશો તો તમે બહુ જ ઝડપથી એનું સંક્રમણ કરીને તમારી આજુબાજુના 15 લોકોને તો તમે પોઝિટિવ બનાવી જ શકશો, આ મારો વિશ્વાસ છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે જોઈએ કે કેવી રીતના હકારાત્મક બનવું. એના માટેનું બીજું પગથિયું છે, ગઈકાલે ફર્સ્ટ પગથિયું તમને સમજાવ્યું છે, સ્વસંવાદ એટલે કે સેલ્ફ ટોક, સેલ્ફ સજેશન, સેલ્ફ અફર્મેશન. આજે આપણે વાત કરીશું કે પોઝિટિવ બનવા માટેનું બીજું પગથિયું છે તમારો આત્મવિશ્વાસ. અહીંયા એક ખાસ સમજો, આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પર વિશ્વાસ. આમાં લો કોન્ફિડન્સ પણ નહીં અને ઓવર કોન્ફિડન્સ પણ નહીં, આ બંનેની વાત નથી કરવાની, માત્ર આત્મવિશ્વાસની વાત કરવાની છે. આત્મવિશ્વાસ એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય કે આત્મવિશ્વાસ એટલે શું? તો તમને પોતાની જાત માટે એટલો કોન્ફિડન્સ, પોતાની જાત પર એટલો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, કોઈ પણ કંઈ પણ કહી શકે પણ હું આમ છું. આ ક્યારે કહી શકશો? કે પહેલું સ્ટેપ તમે સ્વસંવાદ અને પોતાની જાતનું એનાલિસિસ કર્યું હશે. તમે રોજ 24 કલાકમાંથી 5 મિનિટ પણ જો તમે પોતાના મન સાથે, પોતાના સેલ્ફ સાથે વાતો કરતા હશો, તો તમારા સેલ્ફનું ઓબ્ઝર્વેશન તમે જાતે ખુદ કરી જ શક્યા હશો કે તમારી અંદર કેટલીક લિમિટેશન છે, તમારી કેટલીક ખામીઓ છે અને કેટલીક ખૂબીઓ છે. તો પહેલું વસ્તુ આવે કે તમારી ખામી અને ખૂબી, તમારી અંદર કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ યોગ્ય નથી, અથવા તો જે આપણી નબળાઈ કહીએ છીએ કે આપણામાં કઈ નબળાઈ છે, આ બંનેથી આપ જો જ્ઞાત હો તો તમે તમારા સેલ્ફનું એનાલિસિસ ખૂબ સારી રીતના કરી શકો છો, અને તો જ તમે કોન્ફિડન્સ લેવલને બિલ્ટ કરવા માટેનો એક પ્રયત્ન કરી શકશો. તો આજે આત્મવિશ્વાસ એ શું છે કે તમે વાર્તા સાંભળી હશે, લગભગ મારી દરેક વિડીયો કંઈક નાની નાની વાતોથી જ તમને પ્રેરિત કરવાનો રહેશે. તો પેલી પ્રાર્થના છત્રીવાળી વાર્તા, કે એક નાની બાળકી, બધા જ વરસાદ પડે ભગવાનને પ્રાર્થના કરવા માટે બધા આખું ગામ ભેગું થાય છે. અને ફ્રેન્ડ્સ, આ સમય એવો છે કે આપણે સામૂહિક પ્રાર્થના, ગાંધીજીએ જે આપણને લોજિકલ વાતો કરેલી એમાં સામૂહિક પ્રાર્થના પર ભાર મૂક્યો હતો, બરાબર. તો આ એક સમય એવો છે કે આપણે એકબીજાને મળી નથી શકતા, પણ આપણે ડિજિટલ યુગમાં પ્રવેશી ગયા છે, તો આપણે સામૂહિક પ્રાર્થના દ્વારા પણ પ્રાર્થનાની શક્તિનું બળ આપણે મેળવી શકીએ. તો એ નાની દીકરીએ એવો જવાબ આપ્યો હતો કે બધાએ પૂછ્યું હતું કે અમે તો બધા વરસાદ પડે એની પ્રાર્થના કરવા આવી રહ્યા છે અને તું તો છત્રી લઈને આવી ગઈ છે. તો એણે કીધું કે મને વિશ્વાસ છે કે વરસાદ આવશે જ, બરાબર. એ બાળકીનું ઉદાહરણ ખૂબ જાણીતું છે, એ વાત તો ખૂબ જાણીતી છે. આજે પણ મેં એક સરસ વોટ્સઅપમાં કંઈક વિડીયો જોયો, એની અંદર પણ બહુ જ સરસ આપેલું હતું કે પેલો પાઇલોટ ફ્લાઇટના પેસેન્જરને ઇન્સ્ટ્રક્શન આપે છે કે આપણે બહુ ખરાબ વાતાવરણમાંથી પસાર થયા છે અને તાત્કાલિક એટલે તમારા બધા સીટબેલ્ટ બાંધી રહેજો. આ છે, એક દીકરી બિલકુલ ગણગારતી નથી, એક દીકરી એના મન નાની એમથી દીકરી એના વિન્ડોમાંથી બહાર વાતાવરણ જોયા જ કરે છે, કોઈ પણ પ્રકારના ડર, ગભરાટ, પેનિક થયા વગર. બધા જ પેસેન્જર એટલા બધા પેનિક થઈ ગયા હતા, કોઈ ચીસાચીસ કરવા માંડ્યું, કોઈ રડવા માંડ્યું, કોઈ આ કરવા માંડ્યું. એક યુવાન એ નાની દીકરીને જુએ છે કે આનામાં કોઈ જ એ નથી આવતું, અને બહુ જ સરસ રીતના પાઇલોટે સફળતાથી એ ફ્લાઇટનું લેન્ડિંગ કરે છે. ત્યારે પેલો યુવાન દીકરી પાસે જાય છે અને કહે છે કે બધા જ ડરી ગયા હતા, બધા જ પેનિક થઈ ગયા હતા, પણ તું તો માત્ર બારીમાંથી આ બધું જોતી હતી ને તને તો બિલકુલ ડર નહોતો લાગ્યો. ત્યારે એ દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો હતો, કારણ કે મને વિશ્વાસ છે કે જે પાઇલોટ છે એ મારા ફાધર છે અને મારા ફાધર મને સારી રીતના સલામત જગ્યાએ ઉતારશે.
આ એક વિશ્વાસ છે. તો વિશ્વાસથી આપણે ઘણું બધું કરી શકીએ. તો અહીંયા તો આપણે આપણી જાત ઉપર વિશ્વાસ કેળવવાથી આપણે શું કરવાનું છે, મનને હકારાત્મક બનવાનું છે. મનને હકારાત્મક બનવા માટેનો ફર્સ્ટ ડેમાં ફર્સ્ટ આપણે લેસન શીખી ગયા સ્વસંવાદ, અને આજે આપણે આત્મવિશ્વાસ પર ચર્ચા કરવાની છે કે આત્મવિશ્વાસ બિલ્ડ કેવી રીતના કરી શકાય, કોન્ફિડન્સ બિલ્ડ કેવી રીતના કરી શકાય. મનોવિજ્ઞાનની પરિભાષામાં અમે લોકો એમ કહીએ છીએ કે આપણે જ્યારે કંઈ પણ કરવું હોય તો ગોલ સેટિંગ તમને પહેલાં શીખવાડશે. પણ એ ગોલ સેટિંગ અત્યારે હું એમ કહું કે મારે મુકેશભાઈ અંબાણીની જગ્યાએ લેવી છે કે રતન તાતાની જગ્યાએ લેવી છે તો નોટ પોસિબલ. મારે બેબી સ્ટેપ ભરવા પડે. લાઈક મને કોન્ફિડન્સ છે કે હું કરી જ શકું બધું, પણ એ કરી જ શકું તો હું રાતોરાત અંબાણી નથી બની શકવાની. એ ડે ડ્રીમ જેવું કહેવાશે. બરાબર, એના માટે આપણી ખામી અને આપણી ખૂબીઓ આપણને જ્ઞાત હોવી જોઈએ. તો બેબી સ્ટેપનો ઉપયોગ કરવાનો છે. બેબી સ્ટેપ એટલે શું? તો ફ્રેન્ડ્સ, ઘણા લોકો માત્ર મોટિવેશનને સાંભળે જ છે, ઘણા લોકો સાયકોલોજીકલ કાઉન્સેલિંગની માત્ર સહાય લે છે, પણ એને અમલ નથી કરી શકતા. મારા વ્યુઅર્સ જે મને અત્યારે સાંભળી રહ્યા છે, એ લોકોએ માત્ર એટલું જ કરવાનું છે કે આપણી પાસે દિમાગ છે, આ દિમાગ એટલો બધો એક્ટિવ છે ને, એની પાસેથી તમે એટલું બધું કાર્ય લઈ શકાય એવું છે એની પાસેથી. બરાબર, તો તમે માત્ર ભલે એમ વિચારતા હોય કે મારે આમ કરવું છે, પણ એને એક નોટ ડાઉન કરવાની તૈયારી રાખજો. લાઈક તમે આજે એક ગોલ સેટ કરો કે મારી આજુબાજુ આ જે બધી નેગેટિવિટી દૂર કરવા માટે હું શું કરી શકું. તો ડાયરી લો, બોલપેન લો અને એને લખો. એક એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણી હેલ્થ, દરેક જણને સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જરૂરી છે, એ શારીરિક હોય કે માનસિક હોય. તો અત્યારે આ સમયની અંદર આપણે બધા આળસુ થઈ ગયા છે. ઘણા લોકો જીમો કે હેલ્થની ના અને તેને એક્સરસાઇઝ પણ કોઈક એને અમલમાં નથી મૂકી શકતું. તો એક ડાયરીમાં લખો કે ભાઈ આજે, લાઈક આજે હું તમને શીખવાડું છું, તો આજે થઈ આપણી 28 એપ્રિલ, એક અઠવાડિયાનું ગોલ બનાવો કે ભાઈ 28 એપ્રિલથી 5 મે સુધી મારી સવારનીથી રાતના શું ત્યાં સુધી એક્ટિવિટી છે, અને હું મારી 40 મિનિટ મારા શરીર માટે કરીશ, હું ફિઝિકલ એક્સરસાઇઝ કરીશ. અને ફિઝિકલ એક્સરસાઇઝની સામે લખો કે મારે 2 કિલો વેઇટ લોસ કરવું છે કે 2 કિલો વેઇટ ગેઇન કરવું છે. આ એક નાનું ઉદાહરણ આપું છું. એવું તમારી લાઈફમાં તમને એવું લાગે કે મારે નાનું ગોલ સેટ કરીને મોટા ગોલ સુધી પહોંચવું છે, તો એ કોન્ફિડન્સ અંદરથી આવશે. તમે જ્યારે નાના ગોલને સેફલી પાર કરી જાઓ છો, તો પોતાની જાતને બરડો થાપવો કે નહીં, હું તો રોજ એવું કરું છું. મારે ઘણી વખત વેઇટ લોસ કરવું હોય તો મનથી અંદરથી એમ કરું કે નહીં તૃપ્તિ, ચાલ લાગી જાય, આજે તું આ કરી જ શકશે, આઈ કેન ડૂ ઇટ. પણ એના માટે ડાયરી અને બોલપેનની જરૂર પડે જ એને આપણે નોટ ડાઉન કરવાનું છે. તો પહેલી વસ્તુ કે આત્મવિશ્વાસને બિલ્ટ કરવા માટે, તમારા આત્મવિશ્વાસના લેવલને વધારવા માટે, તમારા ગોલને, નાના ગોલને બેબી સ્ટેપથી પૂરા કરો. બેબી સ્ટેપથી પૂરા કર્યા પછી કદી પણ એવું ન વિચારો કે કોઈ મારી પ્રશંસા કરે. કોઈના ઉપર કદી પણ ડિપેન્ડ રહેવાનું નથી. પોતાના જાત સાથે પોતાના બરડોને થાબડી દો કે નહીં, ઓકે તૃપ્તિ, તે ખૂબ સરસ કર્યું છે, વેલ ડન, ગુડ. બરાબર, એનાથી તમને પ્રોત્સાહન મળશે. લોકો પ્રોત્સાહન આપશે તો એને સ્વીકારો, પણ લોકો જો પ્રોત્સાહન ન આપી શકે તો એને નિરાશામાં ન ફેરવો. એમાંથી તમે એ વસ્તુને છોડી ન દો, એને ટકાવી રાખો, એને મજબૂત કરો. તો આજનો મારો આ નાનકડો વિડિયો માત્ર ને માત્ર હકારાત્મકતા તરફ, હકારાત્મન તરફ વળવા માટે બીજું જે પગથિયું છે તે આત્મવિશ્વાસને કેવી રીતના આપણે બાંધી શકીએ, આત્મવિશ્વાસના લેવલને કેવી રીતના જાળવી શકીએ, અને એ બેબી સ્ટેપ તમારા જીવનમાં કેટલા ઉપયોગી થઈ પડશે, એ તમારે જાતે બધા ગોલ સેટ કરવાના છે. અધરવાઇઝ તમને ન ખ્યાલ આવે તો મારો મોબાઈલ નંબર ફેસબુક ઉપર મેં શેર કરી જ દીધો છે. તમે ટાઈમ મેનેજમેન્ટ અથવા તો તમારો ટાઈમ શેડ્યુલ અથવા તો તમારા ગોલ માટે પણ મને કોન્ટેક કરી શકો. હવે લાસ્ટ 2 મિનિટની અંદર આજે આપણે પોતાનો સ્વસંવાદ લેવાનો છે આત્મવિશ્વાસ માટેનો. ક્લોઝ યોર આઈઝ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને સંભળાશે જ. ક્લોઝ યોર આઈઝ, નોર્મલ બ્રીથિંગ.
યસ ગુડ વેરી ગુડ. આપનું મગજ ખૂબ શાંત થઈ રહ્યું છે, તમારા વિચારો નિયંત્રણમાં આવી રહ્યા છે. તમે ખૂબ સારી રીતના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો આનંદ લઈ રહ્યા છો. તમને હાલ માત્ર ને માત્ર આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ સંભળાઈ રહ્યું છે. ગુડ. ડીપ બ્રીધિંગ લો, ઊંડા શ્વાસ લો. શ્વાસની આવન જાવન પર ધ્યાન આપો. ગુડ. આ એક્સરસાઇઝ દરેકે કરવાની છે. અને હવે હું કેટલાક કોન્ફિડન્સ માટેના સ્વસંવાદ સેલ્ફ સજેશન આપું છું, એને વારંવાર દોહરાવો. હું જીવન માટે સ્વયંને ખોલી રહ્યો છું. હું જીવનને મહેસૂસ કરવા માટે ઈચ્છુક છું. મારા અંદરની બધી જ બાબતોને મુક્ત રીતે લોકોની આગળ લાવી રહ્યો છું. હું ઈશ્વરની મિલકત છું. ખોટી શક્તિ કદી મને સ્પર્શ કરી શકે નહીં. હું જ પ્રેમ છું. હું જ સારાપણું છું. આનંદથી મારા જીવનને વહેવા દો. હું બિલકુલ ભયભીત નથી. હું આત્મવિશ્વાસથી ભરપૂર છું. હું આત્મવિશ્વાસથી ભરપૂર છું. હું આત્મવિશ્વાસથી ભરપૂર છું. હું આત્મવિશ્વાસથી ભરપૂર છું. આઈ એમ સ્ટ્રોંગ. યસ યસ યસ. આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ. અને મને વિશ્વાસ છે કે તમે આ કરી જ શકશો, કરી જ શકશો, કરી જ શકશો. ટેક કેર. ઓકે.